બહુ મજા આવી હો ભાઈ. મેં મારા જિંદગીમાં આવા નથી ખાધા ગયા. આ દાડે પાંચ વેજ વાહ. અને દાળ ચાર પાંચ જાતની દાળ મિક્સ હતી. એક જ તુવેર, બીજું એક ને ખાલી તુવેર નહીં. મસાલા મારા એક્સપોર્ટ છે. આ ઈ જમાવાનું. બે પણ નથી વાગ્યા, એકને 45 થઈ છે. સુપરા સાફ થઈ ગયા, જોઈ લે પૂરું થઈ, પૂરું ને સાફ પૂરું થઈ. બાય બાય. kamleshmodifoodie.com મેં ક્યારે કોઈ દિવસ આટલી ભીડ ગામડામાં નથી જોઈ. ગામડાની અંદર છે ને અત્યારે એક એવી વસ્તુ ખાવા આવે છે કે ખાલી દાળ અને પુલાવ આપે છે. અને આપણા મિત્ર છે તો ભાઈ આપણે ક્યાં આવ્યા છે અત્યારે? ચાણસદ. તો દાળ પુલાવ બહુ ફેમસ છે અહીંયા. બહુ ફેમસ. કેવો મળે અહીંયા? ટેસ્ટી ચૂલાનો દાળ પુલાવ છે. એ લાઈન લઈ ગઈ છે અહીંયા તો. ગામડામાં લાઈન, સિટીમાં લાઈન નથી હોતી આટલી. કેમ કે ફેમસ છે, વર્ષોથી લોકો આવે છે, દૂર દૂરથી આવે છે. તમે એને કહેવાનું તમારા મિત્ર બે જણા આવ્યા. ક્યાંથી આવ્યા તમે સ્પેશિયલ? અટલા તો નથી નહીં ખાવા. પહેલાં આમની જૂની જગ્યા હતી ને ક્યાંક? તળાવની સામે હતી. પછી અહીંયા ચાલુ થયું. પહેલાં મેં એવું સાંભળ્યું કે પહેલાં ખટારાવાળા લોકો જ ખાતા હતા અહીંયા. અમારે ખુદ ને વેટિંગ કરવું પડે એવું છે. ભાઈ કે તમારે વેટિંગ કરવું પડશે. અત્યારે એવું છે, ખાલી દાળ પુલાવ સિવાય કઈ નથી બનાવતો. હવે જોયે છે લોકો ખાવા આવે છે દૂર દૂર થી. મારે ખાવા જવું છે. જઈએ આપણે ખાવા. અહીંયા બધા ઘર ઘરના જ બધા બહેનો છે જોવો પાછળ. અને આપણા ભાઈ આવી ગયા છે. કેટલા પૈસા કોણે કેટલા દેવાના કઈ ખબર જ નથી પડતી આમાં. મેં આટલી લાઈન ગુજરાતમાં પહેલી વાર જોઈ યાર. અને આજ ખાઈશ, આજ કંઈક તો હશે તો જ લોકો આવતા હોય ને આટલા ખાવા માટે. તમે બધા છાણીથી આવ્યા સ્પેશિયલ? કોણ કોણ? બધા છાણીથી? તો ત્યાં ત્યાં મળે પણ આખું સ્પેશિયલ ખાવા યાર. વાહ વાહ. આજે બધા જો આજે હું ખાસ સ્પેશિયલ છાણીથી આ લોકો આવ્યા છે મને જાણવા મળ્યું. અને અહીંયા જો હું પણ આજે ખાવાનો છું બરોબર હે ને, આવું જોઈએ ને ખાવા માટે. જોરદાર. બરોબર હે ને જમણ?
ભાઈ ભાઈ લોકો ક્યાં ક્યાંથી આવે છે બોલો ખાવા માટે. પુલાવ માટે ક્યારે કોઈ દિવસ મેં આટલી લાઈન પહેલી વખત જોઈ. ભાઈ તમારું નામ કેજો પહેલા થોડુંક મને. મારું નામ છે ઇબ્રાહીમભાઈ ગરાસિયા. અચ્છા ઇબ્રાહીમભાઈ, તમારા લોકો ખાલી દાળ પુલાવ ખાવા માટે સ્પેશિયલ આવે? હા સાહેબ, દાળ પુલાવ જમવા માટે સ્પેશિયલ આવે. અને પ્યોર વેજ? પ્યોર વેજ છે. તો આ દાળ? આ દાળ છે. બતાવો તો થોડી ઘણી. અત્યારે તો પૂરું થઈ જવા આવ્યું છે. હા, કારણ કે વાયગા છે એક. હા, એક વાયગો એટલે પતવા ધંધો આવ્યો છે. એવું છે? કેટલા વાગે ચાલુ? કેટલા વાગે કરો? અમે 8:30 વાગે ચાલુ કર્યું. 8:30 વાગે? હા. અને કેટલા વાગે પૂરું? એટલા લોકો ખાવાનું પસંદ કરે? કઈ કઈ આવે છે પબ્લિક આપણા? અત્યારે ઓલા ભાઈ ભરૂચ થી આવ્યા, કોઈ છાણી થી આવ્યા, કોઈ અટલાદરા થી આવે. હા, બધા કઈ કઈ આવે. અને હું મોરબી થી આવ્યો. બોલો. તમે મોરબી થી આવ્યા? બરોબર. બોલો, આજે હવે મને ખવડાવજો તમારો પુલાવ. નહીં ખાઈ અમે. તમે માનશો નહીં, મારે ખુદને પણ અહીંયા 1.5 કલાક વેટ કરવું પડ્યું હતું. એક વસ્તુ મને બહુ સરસ ગમી હતી, રાહ જોવી સારી, પણ વડાને ફ્રેશ ખાવા મળ્યું છે મને. અત્યારે તમે જોઈ રહ્યા છો કે સ્ક્રીન ઉપર જો ભાતનો એક છે ને ઓલું આખું તગારું લઈને આવ્યા. હા, બોચી. બધા અલગ અલગ ભાવ કહેતા હોય છે. જો એક આ રાઈસ છે અને એની અંદર આ લોકોએ જે દાળ નાખી છે, 8 ફૂલ એક મરી મસાલાથી ભરપૂર દેખાય છે મને તો. અને આની કિંમત કેટલા રૂપિયા ખબર છે? 40 રૂપિયા. હાફ લેવો તો 40 અને ફૂલ લેવા તો 70 રૂપિયા. પણ મારા ખ્યાલથી તો મને એવું લાગે છે કે તમારે અહીં આવો ને તો આપ તો ખાઈ જ નહીં શકો. તમે ફૂલ જ જોઈશે ને, એમાં એક નહીં 2 ડિશ ખાઈ જાઓ. 8 આખા મસાલા, પછી આ છે એમની તીખી ચટણી. હું થોડીક લઈશ સાઈડમાં ટેસ્ટિંગ માટે. અને ડુંગળી અને પાપડ. પાપડે જોઈ લો, આવડા મોટા પાપડે મેં લાઈફમાં પાપડે આવડા મોટા પહેલી વખત જોયા. જો નગર પાપડ હોય ને નાના હોય, પહેલાં તો આપણા સબસ્ક્રાઈબર ને. આનો તમને સ્વાદ કહું તમને, આપણે દાલ તડકા ખાતા હોય ને એના જેવી, પણ એ દાલ તડકા નથી. આની અંદર બધી અલગ અલગ જાતની લગભગ મિક્સમાં દાળ નાખી છે. અને વઘાર બગાર કરીને બીજું કે સારી વાત એ છે કે અહીંયા બધી જે વસ્તુ બને ને ચૂલામાં બને છે, એટલે ચૂલાનો ટેસ્ટ સાહેબ એ આવે એકદમ મીઠાશ કરી દે. અને અહીંયા ડોલ લઈ લઈને સાંભાર દેવા આવેલું છે કે આ દાળ આપવા જાય. અને બીજું કે અહીંયા કોઈ બિલ જ નથી બનાવતા, અહીંયા બિલ જ નથી બનાવતા. તમારે જેટલું ખાવાનું પછી ત્યાં જઈને કેલ્ક્યુલેટરમાં ભાઈ હિસાબ કરે એવી રીતે અહીં સિસ્ટમ છે, એટલે એ બહુ સારું. એટલે ટૂંકમાં દિલથી ખવડાવે છે. આવા માણસો પણ દુનિયામાં પડ્યા છે.
પાપડ તમને કહું, પેલો અડદના પાપડ આવે ને એ પાપડ નથી, બીજા જ પાપડ સ્વાદ આખો ડિફરન્ટ લાગે છે. પાપડે ખાવાની વધારે મજા આવી અને લોકો લાવો લાવો જ કરે, ખાલી દાળ ને પુલાવ જ વેચે, બીજું કાંઈ વેચતા નથી. બહુ મજા આવી હો ભાઈ, મેં મારી જિંદગીમાં આવા નથી ખાધા ગયા. આ દાડે પાંચ વેજ શાકાહારી 1000% વાહ. અને દાળ ચાર પાંચ જાતની દાળ મિક્સ કરી, એક જ તુવેર, બીજું એક નહીં, ખાલી તુવેર નહીં, મસાલા મારા એક્સપોર્ટ છે. આ એ જમવાનું અહીંયા આવો ત્યારે ટાઈમ લઈને આવજો, અહીંયા તમારે 1.5 કલાક વેઇટિંગ કરવું પડે. અને જે મેન જે ભાત છે ને, જે બિરયાની, એ ઉપર તળેલી ડુંગળી નાખીને જે અંદર એનો ટેસ્ટ આવે જો આમાં. આ દાળ આ બિરયાનીમાં જોરદાર ટેસ્ટ છે, અને પાછી પ્યોર વેજ છે ભાઈ, એટલે ખાવા માટે પહોંચી જજો. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોત સાથે મળશું, મેડિકેડ મળશું, ગામ ગીની મળે, અમે એક રણ થઈ દઈએ, આ ધરતી દબકી હરિમ તસ્ય જે માતાજી જે કુટુંબ. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા, તો જોવાનું ભૂલતા નહીં. તમે એકવાર ખાશો અને જો જિંદગીભર યાદ ના કરો ને, એવો નાસ્તો છે. તમે અમદાવાદથી આવો, સુરતથી આવો, સાહેબ સ્પેશિયલ આવો ને, ખાઓ એવી જગ્યા છે, તમને બટકી નહીં જાઓ, મજા આવશે. હજુ તો બે પણ નથી વાગ્યા, એકને 45 થઈ છે, સુપડા સાફ થઈ ગયા, જોઈ લો. પૂરું થઈ ગયું, પૂરું ને આ પૂરું થઈ ગયું. બાય બાય.